વાવાઝોડાની આફતને લઈને દરિયાઈ વિસ્તાર લેખાતા અબડાસા પંથકમાં તકેદારી વધારી દેવાઈ છે। વાવાઝોડું સૌરાષ્ટ્રમાં ત્રાટકવાનું હોવાથી મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અબડાસામાં તાઉતે વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા કરાયેલ કામગીરીનો પ્રાંત અધિકારીએ ચિતાર આપ્યો હતો। પ્રાંત અધિકારીઓ પોતે ભારાવાડ, ભંગોળીવાડ, મોહાડી, જખો બંદર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી। પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે કહ્યું કે હાલ અબડાસા તાલુકામાં 24 ગામો ખાલી કરાવાયા છે અને 2400ની વસ્તી ધરાવતું જખો ગામ ખાલી કરી દેવાયું છે। લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે। સ્થળાંતરિત કેન્દ્રોમાં લોકોને જમવાની સવલત પણ આપવામાં આવી રહી છે। અબડાસા તાલુકામાં તમામ ગ્રામ પંચાયતને સૂચના આપી હોર્ડિંગ્સ દૂર કરી લેવામાં આવ્યા છે। તાલુકાના કંઠાલ વિસ્તારમાં 24 ગામોને એલર્ટ રહેવા તકેદારી કરાઈ છે। ખાસ તો દરેક ગામમાં તલાટી અને પોલીસને જવાબ આવનાર વાવાઝોડા બાબતે જે સરકારશ્રી દ્વારા જે આપણને આગાહી આપવામાં આવી છે એના આધારે અત્યારે અબડાસા તાલુકામાં કાંઠાના 24 ગામોની અંદર આપણે એલર્ટ જાહેર કર્યું છે। એની અંદર સૌથી વધારે મહત્ત્વનું જે જખો પોર્ટ છે એ આપણે આખું પોર્ટ ખાલી કરી દેવામાં આવ્યું છે। ત્યાં અંદાજે 2400 જેવી વસ્તી હતી એ આખું પોર્ટ અત્યારે ખાલી છે, મેં અત્યારે જ વિઝિટ કરી છે। એના સિવાયના ગામોની અંદર સ્થળાંતરની પ્રક્રિયા મોટાભાગે પતી ગઈ છે અને આપણે એમની પ્રાથમિક શાળાઓ અને ત્યાં રાખવામાં આવ્યું છે। અત્યારે જ હું નિમણી વાંડ, ભરવાંડ અને ત્યાં જઈને આવ્યો છું, તો ત્યાં આપણી પ્રક્રિયા ચાલુ છે। ભગોડી વાંડ, વાલાવારી વાંડની અંદર પણ આપણી જે સ્થળાંતરની પ્રક્રિયા છે એ પતી ગઈ છે। આ રીતે અલગ અલગ ગામોમાં ચાલી રહી છે। એના સિવાય તંત્ર દ્વારા અત્યારે જે આશ્રય સ્થાનો છે ત્યાં જમવાની, રહેવાની, પાણીની બધી જે વ્યવસ્થા છે તે જોવડાવી લીધી છે। આપણે ત્યાં 3 કોવિડ કેર સેન્ટર છે, તો ત્યાં ડીજી સેટની વ્યવસ્થા થઈ ગઈ છે। ત્યાં ઇમરજન્સી પાવર સપ્લાય ન બગડે, ત્યાં ઓક્સિજનના જેટલા પૂરતા, જો એક દિવસ સુધી પણ ઓક્સિજન ન મળે આપણને, જો ડિસ્ટર્બ થાય તો પણ આપણે ચાલી શકીએ એટલો ઓક્સિજનનો જથ્થો કરી લીધો છે। પાવર સપ્લાય બાબતે જે પણ જર્જરિત પાવર પોલ્સ હતા એ બધા ઉતારી લીધા છે। એના સિવાય દરેક ગ્રામ પંચાયતો દ્વારા જે હોર્ડિંગ પડી અને નુકસાન થઈ શકે છે એ આપણે દૂર કરાવી લીધા છે। અને આપણું જે જખો બંદર છે એને અત્યારે 8 નંબરનું ડેન્જર લેવલનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે, જે બતાવે છે કે અત્યારે આપણી સ્થિતિ થોડીક ચિંતાજનક છે। તો હું અબડાસાના દરેક લોકોને વિનંતી કરીશ અને એના સિવાય જે કાંઠા વિસ્તારના ગામો છે હું નામ સાથે કહીશ, જખો બંદર, નિમણી વાંડ, પિંગલેશ્વર મંદિર, છછી, મોહાડી, ભારાવાંડ, આશીરાવાંડ, દરાડવાંડ, વાલાવારી વાંડ, અખરી મોટી, ભગોડી વાંડ, ધ્રુવઈ, રાપરગઢ, સિધોડી મોટી, કોસા, સુથરી, ચરોપડી મોટી, કમંડ, લઠેડી, કેરવાંડ, બુડિયા, ગોલાઈ, ખુડા અને કડુલી, આ જે ગામો છે એ ગામના લોકો વધુ સતર્ક રહે। 0-3 કિલોમીટરની અંદર જે ગામો આવે છે એ લોકો એમને વધુ ધ્યાન રાખે, જેથી કરીને આપણે આ ઓછામાં ઓછી જાનહાનિ અને માનહાનિ કરી શકીએ। સર, અત્યારે કેટલા લોકો સ્થળાંતર થઈ ચૂક્યા છે અને હજી કેટલા લોકો બાકી? સ્થળાંતરની અંદર મોટાભાગના લોકોનું સ્થળાંતર અત્યારે ચાલી રહ્યું છે અને ઘણું બધું પતી ગયું છે અને અમે સાંજ સુધીમાં પૂરું કરી દઈશું। આપણે ટોટલ 24 ગામો ઉપર 24 ટીમ બનાવવામાં આવી છે। એક ગામની ઉપર, દરેક ગામની ઉપર એક રેવન્યુ તલાટી કે પંચાયત તલાટી છે, 3 ગામની ઉપર એક નાયબ મામલતદાર કે પછી વિસ્તરણ અધિકારી છે, 12 ગામ મામલતદારશ્રીને આપ્યા છે અને 12 ગામ TDOશ્રીને આપ્યા છે અને દરેકની અંદર પોલીસના ટીમ મેમ્બર્સ છે। તો એવી રીતે આપણી અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અત્યારનું જે લેટેસ્ટ અપડેટ આવ્યું છે એના આધારે આજે સાંજે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યાની વચ્ચે સૌરાષ્ટ્રના દીવ જે કાંઠા છે ત્યાં પર આપણું આ વાવાઝોડું ટકરાશે, તો એના આધારે આપણે ત્યાં રાતે ભારે પવન અને વરસાદ થઈ શકે એમ છે। તો હું લોકોને અપીલ કરીશ કે એના માટે ધ્યાન રાખો।